सात सामाजिक घटना अहियां अपना पाठ 18 पाठ छे पाठ नाम छे बाजार बाजार नाम सांभळता तमने ख्याल आवे कि जे कई वस्तु आपणा घर में जरूरियात की वस्तु कोई पण वस्तु खरीदवा आपणे जईए तो आपणे बाजार में जावू पड़े छे। बजारों में घनी बड़ी दुकाने हो गला हो शाकी गाड़ी हो शॉपिंग मॉल हो बड़ी वस्तु की खरीदी त्या थी सके अपने जो अनुकूल आए एवं भावे अपने आ बड़ी वस्तु बजार में खरीदे लाइए तो रोजे रोजनी आप जरूरियात है ये आप बजार में खरीदी पड़े तो अमुक समय तो आ बजार विषय आप पाठ में जो तो એમાં પહેલો મુદ્દો છે બજાર તો ચીજ વસ્તુઓનું વેચાણ કરતી દુકાનો જ્યાં હોય તે સ્થળ એટલે બજાર ચીજ વસ્તુઓ વેચાણ કરતી દુકાનો જ્યાં હોય તે સ્થળ એટલે બજાર તે સ્થળ બજાર એટલે જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય એવું સ્થળ જ્યાં ખરીદનાર શાકભાજી ફળ સાબુ દંતમંજન મસાલા બ્રેડ બિસ્કીટ અનાજ દાળ ચોખા કપડા પુસ્તકો નોટબુક પેન પેન્સિલ મોજા મોબાઈલ ફોન સાયકલ ટીવી ફ્રીજ વગેરે યાદી બનાવીએ તો ઘણી બધી લાંબી થઈ જાય છે તો આ બધી વસ્તુઓ આપણને બજારોમાંથી મળે છે તો મોટા ભાગની ચીજ વસ્તુઓ આપણે બજારમાંથી ખરીદીએ છીએ શાકભાજી વગેરે પ્રાથમિક હવે જોઈએ આપણે આગળનો મુદ્દો બજારના પ્રકાર ખરીદી અલગ અલગ બજારમાંથી કરીએ છીએ જેમ કે આપણી આસપાસની મહોલ્લા બજાર સાપ્તાહિક બજાર કે ગુજરી બજાર મોટા મોટા શોપિંગ કોમ્પ્લેક્સ અને શોપિંગ મોલ નિયંત્રિત બજાર અને ઓનલાઈન બજાર આ બધી વિવિધ પ્રકારની બજારો છે તો આ બધી બજારો વિશે આપણે આ પાઠમાં જોવાનું છે એમાંનું પહેલું છે મહોલ્લા બજાર એમાં પહેલું છે મહોલ્લા બજાર મહોલ્લા બજાર વિશે આપણે જોશું આ દુકાનોમાં વિવિધ ચીજ વસ્તુઓ ગ્રાહકને દેખાય તે રીતે ગોઠવેલી હોય છે
ग्राहकने दिखाई देवी रीते वस्तु गोठवेली होय छे। आपणे आपणा रोजिंदा उपयोगनी वस्तु आपणी आसपासनी दुकानोमांथी खरीदीए छे, जेम के डेरीमांथी दूध। आपणे आपणी रोजिंदी वस्तु आसपासनी दुकानोमांथी जैन के तेरी माथी दूध तेरी माथी दूध तभी छास करियाना ने दुकान है। करियाना ने दुकान है तेल मसाला अने कपड़ा की चीज वस्तु स्टेशनरी की दुकाने थी कपड़ा पेंसिल दवा की दुकाने थी આ બધી વસ્તુ આપણે આપણા આસપાસની દુકાનોમાંથી ખરીદીએ છીએ તો એને મહોલ્લા બજાર કહેવાય। શું કહેવાય છે? મહોલ્લા બજાર। તો આ દુકાનો આપણા ઘરની આજુબાજુમાં જ હોય છે। આ દુકાનો આપણા ઘરની આજુબાજુમાં હોય છે। આજુબાજુમાં હોય છે આપણી જરૂરિયાતના સમય દિવસ દરમિયાન ગમે ત્યારે ખરીદી કરી શકીએ છીએ। દિવસ દરમિયાન ગમે ત્યારે આ દુકાનદાર તેમના નિયમિત ગ્રાહકોને ઉધારથી પણ વેચાણ આપે છે। એ આવી રીતે આપણા મહોલ્લાની આજુબાજુ આપણે રહેતા હોય ગામડાની આજુબાજુ દુકાનમાંથી આપણે વસ્તુ સરળતાથી અને તરત જ મેળવી શકીએ છીએ। હવે જોઈએ ગુજરી કે સાપ્તાહિક બજાર।
डिग्री की गुजरी के साप्ताहिक बजार छेने कहेवाय के अमुक जग्याए बजार दर अठवाडिये भराती होय एमां मोटा भागनी वस्तु आपणे सस्ती मळती होय एटले के साप्ताहिक बजार कोई एक निश्चित दिवसे भराती होय छे। साप्ताहिक बजार अठवाडियामां निश्चित कोई एक दिवसे आ बजार भराय छे। केटलाक विस्तारोमां तेने हाट कहेवाय छे। केटलाक विस्तारोमां तेने उदाहरण तरीके दर शनिवारे आ बजार भराती हो तो शनिवारे ने रविवारे भराती हो तो रविवार એટલે કે શનિવારે બજાર ભરાતી હોય તો એને શનિવારે व्यापारी दिवस दरमियान तेनी वेचाणनी चीज वस्तु लावे छे अने सांज सुधीमां दुकान सुकरीने जता रहे आखो दिवस व्यापार करे थाय छे। બીજા દિવસે કોઈ બીજી જગ્યાએ જઈને ત્યાં દુકાન ચલાવે છે। બીજા દિવસે બીજી જગ્યાએ દુકાન ચલાવે છે। દેશભરમાં અનેક જગ્યાએ આવા હજારો બજાર લાગે છે જેમાં લોકો પોતાની રોજબરોજની ચીજ વસ્તુઓ ખરીદે છે। દેશભરમાં હજારો જગ્યાએ આગવી બજાર લાગે છે। જેમાં લોકો જરૂરિયાતની ઘણી વસ્તુઓ એક જ જગ્યાએથી મળી રહે છે। નાના વેપારીઓ તેમજ કારીગરોને રોજગાર મળી રહે છે।
વેપાર ને દુકાન નું ભાડું, વેપારી ને દુકાન નું ભાડું, વીજળી બિલ, કર્મચારી નો પગાર, વગેરે ખર્ચ થતો ન હોવાથી કેટલી વસ્તુ સસ્તા ભાવે વેચી શકે છે. આવી રીતની અહીંયા બજારો ભરાતી હોય છે. આવી વિવિધ પ્રકારની બજારો તમારા આજુબાજુમાં કે કોઈ નિશ્ચિત દિવસે કોઈ જગ્યાએ અઠવાડિયે એક વાર, ખાસ કરીને મોટા ભાગે રવિવાર હોય કે કોઈ સ્થાનિક રજા હોય, એટલે કે મોટા ભાગે રવિવારે રજાઓના સમયમાં આવી બજારો વધારે ભરેલી જોવા મળે છે. તો એના વિશે આપણે આગળ જોઈએ. તો જોઈએ આપણે સૌ પ્રથમ છે બજાર. ચીજ વસ્તુઓનું વેચાણ કરતી દુકાનો જ્યાં હોય તે સ્થળ એટલે બજાર. વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓ, કપડાથી માંડીને ઘરની શાકભાજી, વાસણ કે વિવિધ પ્રકારની રોજે રોજની જરૂરિયાતો જ્યાં મળતી હોય અને ત્યાં ખરીદવા આપણે જતા હોય એને બજાર કહેવાય છે. જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થાય છે, જ્યાં વસ્તુ વેચનાર હોય છે અને આપણે એમના ગ્રાહક હોઈએ છીએ અને આપણે ત્યાં વસ્તુ ખરીદવા ગયા હોય છે, એટલે બજાર શેને કહેવાય? જ્યાં ખરીદનાર અને વેચનાર બંને સામસામે પૈસાની લેવડ દેવડ કે વસ્તુની આપલે દ્વારા વિનિમય કરે છે જેને બજાર કહેવાય છે. બજારમાં શાકભાજી, કરિયાણું વગેરે પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ બજારમાંથી ખરીદીએ છીએ. આપણે બજારમાં જઈએ તો મોટા ભાગે રોજે રોજની જરૂરિયાતમાં શાકભાજીની જરૂરિયાત બધાને હોય છે, દૂધની જરૂરિયાત બધાને હોય છે. એવી રીતે વિવિધ પ્રકારના કરિયાણ જેમાં કઠોળ શાકભાજીની જરૂરિયાત રહે છે, ચા નાસ્તા માટે ચા પાણી, ચા માટે ચા ખાંડ કે નાસ્તા માટે વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવા માટે, મીઠાઈ બનાવવા માટે વિવિધ પ્રકારની વસ્તુઓ કરિયાણા પાસેથી લેવાની હોય છે. એમાં વિવિધ પ્રકારના કપડાઓ, કોઈ પ્રસંગ હોય, બૂટ, મોજા, બેલ્ટ, પટ્ટા કે વિવિધ પ્રકારના કપડાઓ ખરીદી કરીએ છીએ આપણે, એટલે મોટા ભાગની આ બધી વસ્તુ આપણે બજારમાંથી ખરીદી કરવી પડે છે. તો આપણા બજારના ઘણા પ્રકાર છે, એમાં સૌ પ્રથમ બગોળાના બજાર વિશે આપણે ચર્ચા કરીએ. આપણા મહોલ્લામાં એટલે કે આપણી શેરીઓમાં, આપણા ગામડામાં જોવા મળતી બજાર, તો કે ગ્રાહકને દેખાય તેવી રીતે વસ્તુઓ ગોઠવેલી હોય છે. તો તમે બજારમાં જશો એટલે તમને એક દુકાન તો હોય છે, પણ દુકાનોની બહાર એ લોકોએ પાથરનું પાથરેલું હોય છે અને એમાં તમને વસ્તુ દેખાય એવી રીતે એ લોકો ગોઠવીને રાખે છે, જેથી કરીને બજારમાં થતા વ્યક્તિને વસ્તુ દેખાય અને આકર્ષિત થાય અને વસ્તુ લેવા ઉભો રહે. આપણી રોજીંદી વસ્તુ આસપાસની દુકાનોમાંથી ખરીદીએ છીએ. આપણે જે વસ્તુની જરૂરિયાત હોય છે તો મોટા ભાગની વસ્તુ આપણે આજુબાજુના વિસ્તારોમાંથી કે આપણી આજુબાજુની બજારમાંથી જ ખરીદી કરીએ છીએ, જેને મહોલ્લા બજાર, શેરી બજાર કે ગામની કોઈ દુકાન કહેવાય છે. જેમ કે ડેરીમાંથી દૂધ, દહીં અને છાશ ખરીદીએ છીએ, તો આ મોટા ભાગના આપણી આજુબાજુમાં જોવા મળતી દુકાનો છે. જેમ કે ડેરી હોય, ડેરીમાંથી આપણે દૂધ, દહીં અને છાશ ખરીદીએ છીએ, તો કરિયાણાની દુકાનેથી તેલ, મસાલા અને વપરાશની ચીજ વસ્તુઓ ખરીદીએ છીએ. તેલ, મસાલા કે વિવિધ પ્રકારની કરિયાણાની પણ દુકાન મળે છે, દવાની દવા પણ મળતી હોય છે, શરદીની કે માથાના તાવની આવી દવાઓ પણ મળે છે કે વિવિધ પ્રકારની ઘરમાં ચાલતી ઇલેક્ટ્રિક વસ્તુ હોય, બલ્બ હોય, પંખા માટે
वायरो होय એવી વિવિધ વસ્તુઓ તમને તમારી મહોલ્લાની શેરી કે દુકાનોમાંથી મળી જાય છે. સ્ટેશનરીની દુકાન હોય તો સ્ટેશનરીની દુકાન હોય તો ત્યાંથી તમને પુસ્તકો મળે, બોલ પેન, રંગ કે વિવિધ પ્રકારના ચિત્રકળાના પુરવાળા, વિવિધ પેન્સિલિયા કે ભણિયા કે વિવિધ પ્રકારના રંગ કે વિવિધ પ્રકારની સ્ટેશનરીમાં પુસ્તકો લખવાના કાગળ, આવા વિવિધ પ્રકારની વસ્તુ તમને ગુંદર છે, પછી પોસ્ટરો છે, એવી વિવિધ વસ્તુ તમને સ્ટેશનરીમાંથી મળી રહે છે. દવાની દુકાન, શરદી, ખાંસી, માથું, તાવ આવી બધી કોઈ પણ પ્રકારની સામાન્ય બીમારી હોય તો તમારી દવાની દુકાનેથી તમને બધું મળી રહેતું હોય છે. જો ગંભીર બીમારી હોય તો આપણે ડોક્ટરની સલાહથી વિવિધ દવા લઈએ છીએ. રેકડીમાંથી ફળ શાકભાજી પણ તમને મળે છે. તમારી આજુબાજુમાં કોઈ લારી ગલ્લા વાળા હોય અથવા તમારા ઘરે ઘરે ગામની બજારમાંથી કોઈ શાકભાજી વાળા પણ નીકળે છે, કોઈ દુકાન પણ હોય રેકડી વાળી, ત્યાંથી તમે ફળ અને શાકભાજી પણ ખરીદી શકો છો. તહેવાર આવે તો વિવિધ તહેવાર પ્રમાણે આપણે બધી વસ્તુ ખરીદતા હોય. એ સિવાય રમકડા, પતંગ કે અન્ય ચીજ વસ્તુઓ તહેવારો પ્રમાણે જે કઈ વિવિધ દર્શાવતી, વિશિષ્ટતા દર્શાવતી વસ્તુઓ, પતંગ છે કે તહેવારોમાં જે કઈ ચાલતું હોય, હોળી ધૂળીતી હોય તો રંગબેરંગી ગુલાળ ની જરૂર પડે છે અને પિચકારીની જરૂર પડે છે. એવી રીતે દિવાળીના તહેવારોમાં વિવિધ પ્રસંગના અલગ અલગ પ્રકારના આપણે નવા કપડાં પહેરીએ છીએ. એવી રીતે જે તહેવાર આવે છે એ તહેવાર પ્રમાણે આપણે વસ્તુ આપણી નજીકની બજારોમાંથી ખરીદીએ છીએ. આ દુકાનો આપણા ઘરની આજુબાજુમાં જ હોય છે. દિવસ દરમિયાન ગમે ત્યારે ખરીદી કરી શકીએ છીએ. આપણા દિવસ દરમિયાન ગમે ત્યારે જાઓ એ દુકાનો ખુલ્લી હોય છે. તમે દિવસ દરમિયાન ગમે ત્યારે એ જગ્યાએ જઈને તમારી જોઈતી કે રોજેરોજની જરૂરિયાત છે એ વસ્તુ તમને ત્યાં મળી રહે છે. તો ઉધારથી પણ વેચાણ થાય છે. તમે આજ તમારી શેરી, મહોલ્લા કે ગામના કોઈ સભ્યો છો અને ગામની દુકાન છે તમને ઓળખે છે અને તમે ગમે તે વસ્તુ ખરીદી કરવા જાઓ છો તો કોઈ સમય પૈસા લઈને નથી ગયા હોતા, ખેતરે જવાનું હોય કે બીજી કોઈ બહાર ગામ જવાનું હોય, ઉતાવળમાં પૈસા ન રહી ગયા હોય કોઈ જગ્યાએ તમારી પાસે, તો તમારી પાસે અથવા પૈસા વધારે થતા હોય કોઈ વસ્તુના, તો હાજરમાં તમારી પાસે પૈસા નથી હોતા, તો એ વ્યક્તિ તમને ઉધારથી પણ એ વસ્તુ આપશે. કારણ કે એ વ્યક્તિ તમને પર્સનલી મુક્તિ કે વ્યવહારિક સામાજિક બાબતમાં તમે એની સાથે બેઠક છે તમારી, એટલે એ વ્યક્તિ તમને ઓળખે છે, એટલે તમને ઉધારથી પણ વસ્તુ વેચાણમાં આપશે. એના પૈસા ન હોય તો તમને વસ્તુ મળશે. તો આવી રીતે મહોલ્લા અને શેરી બજાર કે ગામડાની કોઈ દુકાન હોય એમાં આપણને વધારે પ્રમાણમાં આ ફાયદો થાય છે કે જ્યારે જરૂરિયાત હોય ત્યારે વસ્તુ તમને વગર પૈસે પણ મળી જાય છે. હવે જોઈએ ગુજરી કે સાપ્તાહિક બજાર. દર અઠવાડિયામાં એક જગ્યાએ કોઈ નિશ્ચિત જગ્યા નક્કી કરેલી હોય, એ દિવસે જ ત્યાં એ બજાર ભરાતી હોય એને સાપ્તાહિક બજાર કહેવામાં આવે છે. દર અઠવાડિયામાં કોઈ એક દિવસ નક્કી હોય એ જ દિવસે તે બજાર ભરાય અને સાપ્તાહિક બજાર. કેટલાક વિસ્તારોમાં તેને હાટ કહેવાય છે. ખાસ કરીને અમુક વિસ્તાર એવા છે, આદિવાસી વિસ્તારો હોય તો એવી જગ્યાએ એને દર અઠવાડિયા ભરાતા મેળા હોય કે બજાર ભરાતી હોય એને હાટ કહેવામાં આવે છે. એટલે કે ઉદાહરણ તરીકે શનિવારે બજાર ભરાતી હોય તો તેને શનિવારી બજાર કહેવાય છે. રવિવારે ભરાતી હોય તો રવિવારી કહેવામાં આવે છે. આપણે દર અમદાવાદમાં તમે જુઓ છો, અમદાવાદમાં દર રવિવારે રવિવારી બજાર ભરાય છે, તો એ રવિવારના દિવસે અમદાવાદના લોકો પડા પડી કરે છે. કારણ કે રવિવારી બજાર ભરાય તો આખા દિવસ દરમિયાન એ બજાર ભરાય છે અને ત્યાં સસ્તી અને સારી વસ્તુઓ આપણને મળે છે, જેથી કરીને લોકો એ વસ્તુ ખરીદવા પડા પડી કરે છે. દિવસ દરમિયાન જ વેપાર થાય છે તો આ બજારો દિવસ દરમિયાન જ ખુલી રહે છે, રાત્રે ચાલતી નથી. અને એ રવિવાર કે શનિવારે ભરાતી બજારને રવિવાર હોય તો રવિવારે કહેવાય, શનિવાર હોય તો શનિવારે કહેવામાં આવે. એટલે મૂળ અઠવાડિયામાં કોઈ એક દિવસ નિશ્ચિત હોય દિવસે ત્યાં બજાર ભરાય છે. અને ક્યારે બજાર ભરાય, જ્યારે આજુબાજુના મોટા સિટીની બજારો બંધ રહેતી હોય, અઠવાડિયામાં કોઈ એક વાર નક્કી હોય મારે ત્યાં બજારો બંધ રહેતી હોય છે, એવા જ દિવસે આ બજાર ભરાતી હોય છે, જેથી કરીને લોકો ત્યાં વસ્તુ ખરીદવા આવે, સસ્તી અને સારી વસ્તુ ઝડપથી વેપારીઓને વેચાઈ જાય અને સારી એવી આવક આવે છે. બીજા દિવસે બીજી જગ્યાએ દુકાન ચાલે છે. જ્યારે આ
અઠવાડિયાનો કોઈ એક દિવસ નક્કી કર્યો હોય દિવસે ત્યાં બજાર ભરાય છે, બાકીના દિવસોમાં એ જગ્યાએ બજાર ભરાતી નથી. તો ત્યાં જે વેપારીઓ કે જે લોકો જે દિવસે આવ્યા હતા બજારમાં, તો એ દિવસે પછી બીજા દિવસે એ અલગ જગ્યા ગોતશે, પછી બીજી જગ્યાએ એ દુકાન ચલાવે છે. દેશભરમાં હજારો જગ્યાએ આવી બજાર ભરાય છે. આ શહેરને સસ્તી અને સારી કિંમતે આપણને અહીંયા વસ્તુ મળતી હોય છે, જેમાં લોકો પોતાની રોજબરોજની ચીજ વસ્તુઓ ખરીદે છે. અને આ જગ્યાએ તમે જાઓ એટલે તમને બધી પ્રકારની વસ્તુઓ જોવા મળે છે. એમાં મોટા ભાગની વસ્તુઓ તમને સસ્તી અને સારી કિંમતમાં ઝડપથી મળી જવાની સંભાવના વધારે હોય છે, એટલે જ લોકો ત્યાં ખરીદી કરવા જાય છે. જરૂરિયાતની ઘણી વસ્તુઓ એક જ જગ્યાએથી મળી રહે છે. આપણે બજારમાં જઈએ તો બધી દુકાનો જુદી જુદી દુકાનો ફરવું પડે છે, પણ આ જે જગ્યાએ બજાર ભરાણી હોય સાપ્તાહિક બજાર, એ જગ્યાએથી તમારે જરૂરિયાતની લગભગ બધી વસ્તુ એક જગ્યાએથી તમને સસ્તી અને સારી કિંમતમાં મળી રહે છે. નાના વેપારીઓ તેમજ કારીગરોને રોજગાર મળી રહે છે. જે લોકો અઠવાડિયામાં ખાસ કરીને આવી જગ્યાએ કામ કરે છે એ લોકો નાના નાના વેપારીઓને અને કારીગરોને પણ રોજગાર મળવાની શક્યતા છે, એટલે એમને રોજગારી મળી રહે છે. વેપારીને દુકાનનું ભાડું ચૂકવવું પડતું નથી. કારણ કે જે જગ્યાએ બજાર ભરાતી હોય ત્યાં કોઈ પણ પ્રકારનું ભાડું લેવામાં આવતું નથી, વીજળી વેરો લેવામાં આવતો નથી, કે કર્મચારીનો કોઈ પગાર ચૂકવવામાં આવતો નથી, એટલે વગેરે ખર્ચ થતો ન હોવાથી ચીજ વસ્તુઓ સસ્તા ભાવે વેચી શકે છે. વેપારીઓ અહીંયા પોતાનો માલ સામાન વેચવા આવે છે અને કોઈ કારીગર વર્ગ કે કોઈ વ્યક્તિ રાખવો પડતો નથી હોતો, કે અથવા એને કોઈ દુકાનનું ભાડું નથી ચૂકવવું પડતું, વીજળી વેરો કે કર્મચારીનો કોઈ પગાર ચૂકવવાની માથાકૂટ હોતી નથી, એટલે એને આ બધા ખર્ચા બચી જાય છે. એટલે આ વેપારી જે વસ્તુ લાવ્યો હોય છે એ બને એટલી ગ્રાહકને સસ્તા ભાવે વેચવાનો એ પ્રયત્ન કરે છે અને ઝડપથી એનો માલ સામાન વેચી નાખીને સારી એવી આવક મેળવે છે. આવી રીતે મહોલ્લાના બજારમાં આપણે મન ભાવે ત્યારે વસ્તુ ખરીદી શકીએ, પણ જે આ સાપ્તાહિક બજારમાં હોય, જે અઠવાડિયામાં એક જ વાર બજાર ભરાતી હોય, રોજ રોજ ત્યાં બજાર ભરેલી તમને જોવા મળે નહીં, અને જ્યારે બજાર ભરે ત્યારે જ તમે એ વસ્તુ ખરીદી શકો છો. અને મોટા ભાગે જે જરૂરિયાતની બધી વસ્તુ તમને એ બજારમાંથી મળી રહે છે, બીજી કોઈ જગ્યાએ જવાની જરૂર રહેતી નથી. તો આવી રીતે આ બજારોના પ્રકાર છે બે પ્રકાર, જે હવે પછીના બીજા પ્રકારોની આપણે ચર્ચા કરશું.